गुड मॉर्निंग मित्रों, आज अपन शिक्षण में पाठ धोरण 7 विषय गुजराती पाठ 19 पांच दाना एनो प्रकार छे बोध कथा। तो मित्रों पांच दाना अपन ने एमआईटी કઈ જાણવા મળે છે, શીખ મળે છે કે એમાંથી આપણને કઈ બોધપાઠ મળે છે પાંચ દાણામાંથી। તો મિત્રો એના શબ્દો છે, એ શબ્દો તમારે વિશેષ શબ્દોમાં લખી દેવાના છે, ત્યારબાદ પાઠ વિશે આપણે જાણીએ તો ખ્યાલ મેળવીએ। शीर्षक आपेलो छे पांच दाणा। तो मित्रों एक गाम हतुं, एक गाममां एक धनपाल शेठ नामना व्यापारी हता अने ए व्यापार धंधो करता हता। एमने चार दीकराओ हता, चार दीकराओ एक दिवस सारी रीते कामकाज चालतु हतु, छोकराओने होशियारी समझदारी शेठ विश्वास हतो, पण दीकराओनी बहुओ चालाक अने घसकतु छे के नहीं ते जाणवानी शेठने इच्छा थी। એટલે એમનો બહુઓનું પાકું કરવા માટે શેઠે એક યુક્તિ વિચારી। તો એક દિવસ શેઠે સાંજે ચારે બહુઓને પોતાની પાસે બોલાવી અને કહ્યું, બેટા આજે હું તમને ચારાને ગાગરના પાંચ પાંચ દાણા આપું છું। તો એ દાણા સાચવીને રાખજો અને હું જ્યારે પાછા પરત માંગું ત્યારે મને તમે પાછા આપજો। આવી શરત એમની પાસે મૂકી અને જતન કરી અને એ દાણાને સાચવી રાખજો, ત્યારે દરેક ભોગો પાંચ પાંચ દાણા લઈ અને હસતે હસતે ચારે પોતાના રૂમમાં ગઈ। ત્યારબાદ મોટી બહુ હતી, એ મોટી બહુ જરા ઉછાળા સ્વભાવની હતી, એટલે એને એમ થયું કે ડોસાઈ આપે આપીને આ પાંચ દાણા ડાંગરના કેમ આપે છે, કેમ આપ્યા હશે એમ કરી અને તેને તો પોતાના રૂમની અંદર મારી હતી। એક નાની
ડાબડી હતી ડબ્બી એ ડબ્બીની અંદર પાંચ દાણા ભરી અને એને પોતાની રૂમમાં મૂકી દીધા અને એ પણ શાંતિથી સૂઈ ગઈ હવે જ્યારે દાણા માગશે ત્યારે હું શેખને આપી શકીશ ત્રીજીઓ પણ એ વાતની મતલબ એ વાત સમજી શકી વાતનો મતલબ સમજી શકી નહીં ત્યારબાદ સૌથી નાના દીકરાને ઘેર થઈ હતી એ ચતુર અને સમજો હતી સૌથી નાના દીકરાને ઘેર થઈ હતી ચતુર અને મિત્રો સમજો હતી એટલે એમણે વિચાર્યું કે સસરાજી આપણને પાંચ દાણા આપ્યા છે ડાંગરના તો એનો કઈ મતલબ હોવો જોઈએ નહીતર તો દાણા તો આપણા કોઠારની અંદર ઘરની અંદર ઢગલે ઢગલા પડ્યા છે Yeah.
કરવામાં આવતી થતી એટલા માટે કે તમારે આમાં ગાડા મોકલવા પડશે એટલે શાબાશ કે બેટા એ તો આનો કઈ રીતે ઉપયોગ કર્યો કે હું મને દાણા આપ્યા આમાંથી એ મારા પેરમાં મોકલાયા દર વર્ષે બધાએ વાર્તા ગવરાતો રહ્યો ગવરાતી રહી દર વર્ષે જોતા થયા એટલે પાંચ ચાર પાંચ પચીસ પચીસ ને પાંચસો સો બરાબર હજાર એમ કરતા કરતા એ દાણા અનાજના ઢગલે ઢગલા થઈ ગયા છે એટલા માટે એ પેલા ધનપાલ શેઠ હતા એ ધનપાલ શેઠે બધી ચારે લોકોને ત્રણે લોકો હતી એમને નાની બહુની વાત સંભાવી આ વાત કેવડાવી અને ઠરે એમને ચતુર હતી નાની બહુ સમજુ અને બુદ્ધિશાળી એટલે વાત કરી અને બધાની હાજરીમાં એમનો જે શેઠનો જે કારભાર હતો એનો વહીવટ હતો જે આખા ઘરનો મોભો હતો આવડો એ જવાબદારી ઘરની તિજોરીની જવાબદારી નાના છોકરાની બહુને એમને આપી અને એની સારપણનો સાર લાભ તમે બધા લેજો એવોને કહેવામાં આવ્યો ત્યારબાદ એના પછીની જે ત્રીજા છોકરાની બહુ હતી એને શું કહેવામાં આવ્યું કે અને ત્રીજી બહુને કહ્યું કે તે રસોડાનો કારભાર અને સોંપવામાં આવશે તારા સાચવાનો અને બીજી બહુને કીધું કે ચાકર ઉપર ખબરદાર રાખવાની અને સૌથી મોટા છોકરાની Thank you.